નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું મુટરેખા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે પદ્ય 5 સુભાષિત વૈભવ. શું કીધેલું છે? સુભાષિત વૈભવ, યાની સુભાષિત જે છે એની સમૃદ્ધિ. કે સુભાષિત છે એ કેવા છે? તો કે સુભાષિત છે એકદમ નાના છે, પરંતુ એ પોતે ઘણું કંઈક છે એ કહી જાય છે. તો અહીંયા કીધેલું છે કે સંસ્કૃત સાહિત્યની અંદર મોટા જે કોઈ કાવ્ય છે, સંસ્કૃત સાહિત્યની અંદર મોટા કાવ્ય છે તેને શેનાથી ઓળખવામાં આવે છે? તો કે મહાકાવ્ય તરીકે એને ઓળખવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યની અંદર મોટા જે કાવ્ય છે એને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નાના જે કાવ્ય છે એને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. મુક્તક કેના જેવો હોય છે? તો કે મુક્તક છે એકદમ નાનું હોય છે, મોતી જેવું, નાના મોતી જેવું છે એ હોય છે. ભલે એ નાનું હોય છે, પરંતુ એ નાનું મોતી પણ છે એ બહુ મૂલ્ય હોય છે, એની કિંમત છે ખૂબ જ હોય છે, એ કિંમતી હોય છે. તો એવી જ રીતના અહીંયા પણ છે એ સુભાષિતનું એવું જ કંઈક કીધેલું છે કે સુભાષિત છે ભલે નાના છે, પરંતુ સુભાષિત છે એમાંથી કંઈક જ્ઞાન લીધા જેવું છે, કંઈક બોધ આપણને આપીને જાય છે, એ આપણને કંઈક જ્ઞાન આપીને જાય છે. જો અહીંયા કીધેલું છે સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે, ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુ મૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુ જ મૂલ્ય હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. આવા જે મુક્તકો છે એ શું છે? તો કે એ સુભાષિત હોય છે. અને સુભાષિત છે એ ભલે નાનું છે, પરંતુ એ માણસને લોકોને કંઈક છે બોધ જ્ઞાન છે કંઈક આપીને જાય છે, સારું એવું જ્ઞાન આપીને જાય છે. સંસ્કૃત સાહિત્યના આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના ચાર ધોરણોમાં જીવનના બહુ મૂલ્ય અત્યંત કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાપણનો બોધ પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકો સુભાષિતોનો સંગ્રહ કરી અને આ પદ્ય છે એને તૈયાર કરવામાં આવેલો છે. તો આજે સુભાષિતો છે એ ભલે નાના છે, પરંતુ એ કંઈક આપણને સારો એવો બોધ આપીને જાય છે. તો અહીંયા આપણને આજે 8 છે એ સુભાષિત છે તે આપેલા છે. પેલું છે એની અંદર શું કીધેલું છે? તો કે માધુર્ય મક્ષક વ્યક્તિ પર છેદ સ્તુ સુસ્વર ધૈર્ય લય સમર્થ ચ છડેત પાઠકા ગુણ. એક જે પાઠક જે છે એના કેવા છે ગુણ હોવા જોઈએ? એક પાઠક છે એની અંદર કેવા ગુણ હોવા જોઈએ એની વાત કરેલી છે કે એની વાણીમાં શું હોવું જોઈએ? તો કે મધુરતા હોવી જોઈએ. પછી તો કે અક્ષરની અભિવ્યક્તિ હોવી જોઈએ, એની વાણીમાં મધુરતા હોવી જોઈએ, અક્ષરની અભિવ્યક્તિ હોવી જોઈએ, અને પદોનું વિભાજન. જો અહીંયા કીધું છે પદ છેદ દસ્તુ સુસ્વર, અને સારો એનો સ્વર હોવો જોઈએ, સુસ્વર એનો સારો સ્વર હોવો જોઈએ. પદોનું વિભાજન, સારો સ્વર, ધૈર્ય લય સમર્થ યાની ધીરજ અને લય હોવા જોઈએ. આ 6 ગુણ છે સરેતા યાની 6 ગુણ છે એ પાઠકની અંદર હોવા જોઈએ. ત્યાર પછી કીધેલું છે બીજો શ્લોક છે એ આપેલો છે, ચલ વિતહ ચલ ચિતહ ચલે જીવત યૌવને ચલા ચલ મિંદહ સર્વ કીર્તિ રેહહિ જીવિતહ. અહીંયા સરસ મજાની વાત કરેલી છે કે શું કીધેલું છે? તો કે ધન છે એ ચંચળ છે. ચલ ચિતહ ચલ વિતહ ચલે જીવિત યૌવને, ધન છે એ ચંચળ છે. પછી ચિત, ચિત યાની મન, મન છે એ પણ કેવું છે? તો કે ચંચળ છે. ચલ ચિત વિત, વિત યાની ધન, અને ચિત યાની મન. ધન પણ ચંચળ છે અને મન પણ છે એ ચંચળ છે.
चले जीवत यौवने हे चला चल मिंदह सर्वे इति रेवही जीवति जेवी रीतना धन चंचल छे मन चंचल छे एवी ज रीतना छे ए जीवन ने जुवानी छे ए पण छे ए चंचल छे ए आवे छे ने जाय छे बस आ बधु छे शू छे तो के आव जाव करनारु छे टकी रिये छे शू तो के मानस नी कीर्ति जे छे ए एक ज छे टकी रिये छे जो अहीं कीधुं छे कीर्ति रे वयानी मानस नी जे कीर्ति जे छे नाम ना जे छे ए ज एक छे ए टकी रहे छे आपणे बधाने ख्याल छे धन छे ए આવે છે અને જાય છે ક્યારેક માણસ કરોડપતિ હોય ને ક્યારેક છે રોડપતિ છે તો ધન છે ઈ ચંચળ છે લક્ષ્મી છે ઈ ચંચળ છે એક જગ્યાએ ટકતી નથી આપણું મન પણ એવું જ છે ચંચળ છે તમે અત્યારે છે વિડિયો જોતા હશો પણ કેટલી જગ્યાએ ફરીને આવ્યા હશે મમ્મીએ શું બનાવ્યું જમવામાં આજે અમારે બહાર જવું છે સાંજે શું હશે આખો દિવસ હું શું કરીશ એક સાથે ક્ષણે ક્ષણે ઘણા બધા વિચારો છે એ આવે જાય આવી જાય છે તો આપણું મન છે એ ચંચળ છે એક જગ્યાએ કે ટકતું નથી કેટલું બધું છે ફરી અને પાછું છે એ આવી જાય છે એવી જ રીતના આપણું જે કાંઈ છે જીવન જે છે એ કેવું છે જીવન અને જુવાની જે છે એ પણ ચંચળ છે જુવાની છે ત્યારે ખબર જ છે આપણે બધાને કે અત્યારે જુવાન છે પણ આવનારા દિવસોમાં છે એ વૃદ્ધાવસ્થા આવવાની જ છે એ જતી રહેવાની છે જુવાન ને જુવાન કોઈ રહેવાનું નથી બાળક ને બાળક પણ કોઈ રહેવાનું નથી અને વૃદ્ધ લોકો છે એને પણ છે એ જવાનું છે તો આ જીવન અને જુવાની છે એ પણ ચંચળ છે તો માણસ પાસે શું એક ટકી રહે છે તો કે એમની જે નામના જે છે એમની કીર્તિ જે છે એને જે કાંઈ જીવનની અંદર સારા કાર્ય કર્યા છે ને બસ એ એક જ છેલે છે ટકી ગયે છે બચે છે એક જ એની સાથે જેનું નામ છે જોડાઈ રહે છે એટલે કીધેલું છે કે બસ એમની જે કીર્તિ છે ને એક જ ટકી રહે છે બાકી બધું તો આવ જાવ કરે છે શું કરે છે બાળકો બાકી બધું છે એ આવ જાવ કરે છે એટલે જીવનની અંદર હંમેશા બને ત્યાં સુધી છે એ સારા કાર્ય કરવા એ આપણા સારા કાર્ય સાથે આપણું નામ જોડાયેલું હશે છેલ્લે એક જ છે એ વધવાનું છે બચવાનું છે તો માણસની કીર્તિ છે એ જ છેલ્લે ટકી રહે છે ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર છે એ કીધેલું છે મક્ષિકા મણમિચ્છંતિ ધનમિચ્છંતિ પાર્થિવા નીચા કલમિચ્છંતિ શાંતિ મિચ્છંતિ સાધવા અહીંયા વાત કરેલી છે કે મક્ષિકા યાની માખી માખી છે સુઈ છે તો કે માણસને લાગે કે પશુ પક્ષીઓને લાગે તમને બધાને ખ્યાલ છે કંઈક લાગ્યું નથી અને માખીઓ આવી અને આ ઉપર બેઠી નથી પછી માણસ હોય કે પશુ હોય એની ઉપર બેસી જાય છે માણસ હાથથી ઉડાડે છે પશુઓને છે એ માખીઓ ઉડાડવા માટેથી પૂંછ આપેલી છે એટલે પૂંછડીના સહારે આ જે કાંઈ જીવજંતુ એની પર બેસે છે એને પોતે છે એ ઉડાડી શકે છે તો આ જે માખીઓ છે એ શું ઈચ્છે છે એની શું ઈચ્છા છે તો કે એ તો કોઈને લાગી જાય ઘા ઈચ્છે છે જો અહીંયા કીધેલું છે વર્ણમિચ્છંતિ યાની ઘા કોઈને લાગી જાય કોઈને લાગે ઘા થાય એટલા માટે તે પોતાનો તો ખોરાક મળી ગયો પોતાને તો એની પર બેસવાનું મળી ગયું અને એમાંથી એ પોતે છે એ ખાવાનું ચાલુ કરે છે તો મક્ષિકા માખીઓ છે એ શું ઈચ્છે છે એની શું ઈચ્છા છે તો કે કોઈકને લાગે એની પર ઘા થાય એવું પોતે ઈચ્છે છે અને ત્યાર પછી કીધેલું છે કે પાર્થિવા ઈચ્છે ધન વિચંતિ પાર્થિવા રાજાઓ છે એ શું ઈચ્છે છે પાર્થિવા યાની રાજા રાજા છે એ શું ઈચ્છે છે તો કે રાજાઓ છે એ ધનની ઈચ્છે છે તમને બધાને ખ્યાલ છે આપણે ટીવી સિરિયલોમાં જોઈએ છીએ ભણવામાં પણ આવે છે કે એક રાજા છે બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી અને પોતાનું વર્ચસ્વ વધારતા હતા રાજ ઉપર છે પોતાનો છે કબજો જમાવી અને પોતાના ધનના ખજાના છે એ ભરી લેતા હતા તો આ જે કાંઈ રાજાઓ પાર્થિવા યાની રાજાઓ છે એ પોતે ધનને ઈચ્છે છે માખીઓ છે ઘાને ઈચ્છે છે
राजा वो छे धननी इच्छा वो राखीने बैठा छे पछी नीचा कुल विछंती जे नीचा लोको जे छे नीचा विचारो वाला जे लोको छे एनी वात करेली छे ए छे हल्का विचारो वाला राज लोको जे छे ए क्या झगड़ो थाय उ इच्छे छे कलह मन छे विछंती यानी झगड़ो थाय कलेश थाय झगड़ो थाय एउ पोते इच्छे छे હવે શાંતિ મિછંતી સાધવા જે સજ્જન લોકો છે એ શું ઈચ્છે છે એની શું ઈચ્છા છે તો કે એને એની ઈચ્છા એવી છે કે બધા જ લોકો છે હળી મળી અને શાંતિથી રહે બસ એ જ છે એ સાચો સંત છે સાચો સાધુ છે બાકી બધાય પોતાનો લોભ છે એ જુએ છે પરંતુ જે સજ્જન લોકો છે એ શું વિચારે છે એની શું ઈચ્છા છે તો કે એની ઈચ્છા એવી છે બધા જ લોકો છે તે હળી મળી અને એક થઈને રહે બાકી માખીની ઈચ્છા એવી છે કે લોકોને પશુઓને લાગે ઘા થાય અને સ્વાભાવિક છે ઘા થાય એમનેમ રહેતો નથી આપણને દર્દ આપે છે દુઃખ આપે છે તો એ દુઃખ ઈચ્છે છે કે સામેવાળાને દુઃખ થાય એટલે મારે મારું થઈ જાય જે રાજાઓ જે છે પોતાના ધનના ખજાનાઓ ભરવાની ઈચ્છાઓ રાખી અને બેઠા છે કે પોતાનું રાજ્ય પૈસાથી સમૃદ્ધ કેમ થાય ધન ધાન્યથી એનું રાજ્ય કેમ છે સમૃદ્ધ થાય એવી ઈચ્છાઓ રાખીને બેઠા છે પછી જે અહીંયા કીધા છે હલકા પ્રકારના જે લોકો છે હલકા વિચારવાળા જે લોકો છે એને એવી જ ઈચ્છા હોય ભલે એમની બેની વચ્ચે ઝઘડો થાય બે વ્યક્તિઓને ઝઘડો કરાવવાની એની ઈચ્છા છે બે વ્યક્તિને બાંધતા જોઈ ઝઘડો કરતા જોઈ અને એને મજા આવતી હોય છે એ આનંદ લે છે તો એવા લોકો જે છે હલકા વિચારવાળા જે લોકો છે એ ઝઘડાની ઈચ્છાઓ રાખીને બેઠા છે જ્યારે સજ્જનો છે એની ઈચ્છા શું છે તો કે સજ્જનોની ઈચ્છા એવી છે કે બધી જ જગ્યાએ શાંતિથી લોકો છે એ રહે શાંતિ છે એ બની રહે આવું છે આપણે ત્રીજા શ્લોકની અંદર છે કીધેલું છે ત્યાર પછી છે એ ચોથા શ્લોકની વાત કરેલી છે ગાવો ગંધે પશ્યંતી ગાવો યાની ગાયો છે ગંધે યાની ગંધ વળે છે એ પોતે છે એ પારખે છે ઓળખે છે ગાયો છે એ ગંધ વળે છે એ પારખે છે ઓળખે છે ત્યાર પછી કીધેલી છે કે ગાવો ગંધ ગંધેન પશ્યંતી પશ્યંતી યાની જુએ છે વેદે પશ્યંતી બ્રાહ્મણા વેદો વડે છે કોણ જુએ છે તો કે બ્રાહ્મણો છે એ વેદો વડે જુએ છે ચારે પશ્યંતી રાજાના શું સંત મિતરે જનાના અહીંયા વાત કરેલી છે કે ચારે યાની જાસૂસ રાજાઓ છે એ સેના વડે જુએ છે તો કે જાસૂસો વડે છે પોતે જુએ છે અને સામાન્ય જે લોકો જે છે પોતાની બે આંખ વડે છે એ જુએ છે જોવાની વાત કરેલી છે ઓળખવાની વાત કરેલી છે કંઈકથી કંઈક મેળવવાની વાત કરેલી છે તો સ્વાભાવિક છે ગાય જે છે પશુઓ છે તમને બધાને ખ્યાલ છે કે પોતે છે એ ગાય પોતાના નાક વડે સૂંઘી સૂંઘી અને બધી જ છે એ ગંધ છે એને પારખી લે છે ઓળખી લે છે તો ગાયો જે છે એ ગંધ વડે છે એ જુએ છે કે આમ હશે એ ગાયો છે એ ગંધ વળે છે એની પરખ છે પોતે ગાયો ગંધ વળે પારખે છે બ્રાહ્મણો છે એ સેના વળે જુએ છે તો કે પોતે છે વેદો વળે છે એ જુએ છે અને રાજાઓ છે આપણે બધાને ખ્યાલ છે એના જાસૂસો હોય ચારે દિશામાં એના માણસો હોય કે જે આજુબાજુના ઇલાકાની આજુબાજુના રાજ્યની પોતે છે એ વાત જાણી અને પછી પોતાના રાજ્યની અંદર પોતાના રાજાને છે એ વાત છે એ આવીને કહે છે કે આ રાજ્યની અંદર આવું ચાલી રહ્યું છે આ દિશાની અંદર આ રાજાનું આવું ચાલી રહ્યું છે તો એવી જે ગુપ્ત માહિતી આપનાર જે છે એ જાસૂસ છે એ જાસૂસ વળે છે એ રાજાઓ છે એ જુએ છે ચારેય બાજુની દિશાઓમાં એમના માણસો છે ફેલાયેલા છે અને બધા જ સમાચાર છે એ જાસૂસ કોને આપે છે તો કે રાજાને છે એ આપે છે તો આ રાજાઓ છે એ જાસૂસ વળે છે એ જુએ છે પરંતુ સામાન્ય માણસો છે એની પાસે કોઈ સુખ સુવિધાઓ નથી એટલે પોતે સેના વડે જુએ છે
છે તો કે પોતાની બે આંખો વડે જુએ છે અને આંખોએ જોયેલું ક્યારેય છે એ લગો દેતો નથી એટલે આપણે ઘણી વખત બોલીએ છીએ કે મેં મારી આંખોએ જોયું છે મેં મારા કાને સાંભળેલું છે આપણે કરેલું છે શું કરેલું છે પોતે ખુદે કરેલું છે તો સામાન્ય માણસો છે એમને શું કરેલું શું કરે છે તો કે પોતે પોતાની આંખો વડે છે એ જોવે છે તો આ છે ચાર સુભાષિત છે કે પહેલા સુભાષિતની અંદર છે એ કીધેલું છે એક પાઠકની અંદર કેવા ગુણો હોવા જોઈએ તો કે પોતાની અંદર છે મધુરતા હોવી જોઈએ અક્ષરોની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો સ્વર લય ધૈર્ય આ એક પાઠકના ગુણ છે છ એમના ગુણ છે કે પહેલા સુભાષિતની અંદર આપણને વાત કરેલી છે બીજા સુભાષિતની અંદર કીધેલું છે કે ધન છે એ ચંચળ છે મન છે એ ચંચળ છે જીવન અને જુવાની છે એ ચંચળ છે ધન છે એ પણ કાંઈ ટકી રહેતું નથી મન પણ છે એક જગ્યાએ ટકતો નથી એમ જીવન છે એનું મૃત્યુ નક્કી જ છે એટલે જીવન છે એ પણ ટકતું નથી પછી માણસ છે યુવાની એ પણ છે એ ટકતી નથી આ બધું છે આવજાવ કરનાર છે તો ટકે છે છો આ દુનિયાની અંદર બસ એક જ નામ છે ટકી રહે છે કે જેને કંઈક સારા કાર્ય કર્યા છે માણસની કીર્તિ છે એ જ છે એ છેલ્લે સુધી છે રહેલી છે આવી વાત આપણે બીજા શ્લોકની અંદર છે કરેલી છે ત્રીજા શ્લોકની અંદર છે આપણે કીધેલું છે મક્ષિકાયાની માખીઓ છે એની ઈચ્છા એવી છે કે સામેવાળા વ્યક્તિને લાગે દુઃખ થાય ઘા થાય રાજાઓ છે એની ઈચ્છા એવી છે કે પોતે છે એ ધન ધાન્યથી છે એના ખજાના ભરી દે સમૃદ્ધ થઈ જાય પોતે અને હલકા વિચારવાળા વ્યક્તિની ઈચ્છા એવી છે કે સામેવાળાને ઝઘડો થાય પરંતુ જે સજ્જન લોકો છે એની ઈચ્છા એવી છે કે બધા જ લોકો છે શાંતિથી હળી મળી અને રહે આ છે વાત ત્રીજા શ્લોકની અંદર છે કરેલી છે ચોથા શ્લોકની અંદર કીધેલું છે કે ગાયો છે એ ગંધ વડે જુએ છે બ્રાહ્મણો છે એ વેદો વડે જુએ છે રાજાઓ છે એ જાસૂસો વડે જુએ છે જાસૂસ દ્વારા છે પોતે પોતાની છે માહિતી બધી જ મેળવે છે જ્યારે સામાન્ય માણસ છે એ પોતે પોતાની આંખો વડે છે જુએ છે અને આંખોએ જોયેલું ક્યારે છે એ દગો દેતો નથી આમ આપણને છે એ ચાર સુભાષિતની અંદર કીધેલું છે તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ પીરિયડની અંદર બાકીના જે ચાર છે એ સુભાષિતનો અભ્યાસ કરીશું Thank you. Jai Mama Devi.